પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર થયો હુમલો ઇસ્લામાબાદ તરફ આગળ વધી રહેલ લોંગ માર્ચ દરમિયાન પગમાં વાગી ગોળી યુક્રેનનો ઝાપોર્ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એકવાર ફરી વીજળી સપ્લાયથી થયો વિખુટો કંપનીએ રશિયા પર લગાવ્યા આરોપો પ્લાન્ટને સુરક્ષિત ચલાવવા જરૂરી જનરેટરમાં હવે માત્ર પંદર દિવસનું બચ્યું ડીઝલ કોરિયન દ્વીપકલ્પમાં તણાવ યથાવત ઉત્તર કોરિયાએ ફરી એક વખત છોડી વધુ બેલેસ્ટિક મિસાઇલ આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે આ વખતે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરાઈ તેના અમુક સમય બાદ સુધી પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જાહેર નહોતી કરવામાં આવી આવું શા માટે અને શું છે ગુજરાતમાં સત્તાનું સમીકરણ તેના પર જોઈશું બીબીસી ગુજરાતીનું વિશ્લેષણ આજની કવર સ્ટોરીમાં ગુજરાતમાં આજથી ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે કરીએ ગુજરાતની વાત ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે રાજ્યમાં બે તબક્કામાં મતદાન કરવામાં આવશે મતદાનનો પ્રથમ તબક્કો પહેલી ડિસેમ્બરના રોજ યોજાશે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે થશે જ્યારે આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે ગુજરાત વિધાનસભાની પંદરમી ટર્મ માટેની તારીખો આપણે જાણી પણ વાત ચૌદમી ટર્મની પણ કરી રહીએ જ્યારે પણ ગુજરાતની રાજનીતિના પાના ઉથલાવાશે આ ઘટનાઓનો ઉલ્લેખ જરૂરથી થશે ગુજરાત વિધાનસભાની ચૌદમી ટર્મ ઐતિહાસિક બની રહી વર્ષ બે હજાર સત્તરના પરિણામો પર નજર કરીએ તો ભાજપને નવ્વાણું કોંગ્રેસને સિત્યોતેર બીટીપીને બે એનસીપીને એક જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા પણ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિની વાત કરીએ તો ભાજપ પાસે એકસો અગિયાર બેઠક છે કોંગ્રેસ પાસે બાસઠ એનસીપી પાસે એક બીટીપીના બે અને એક અપક્ષ ધારાસભ્ય છે જ્યારે પાંચ બેઠક ખાલી પડી છે હવે સવાલ એ છે કે ચાલુ ટમે કોંગ્રેસના ધારાસભ્ય ઘટ્યા કેમ અને ભાજપના વધ્યા કેવી રીતે વર્ષ બે સત્તર પછી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને ત્યારબાદ જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં વિધાનસભાનું ચિત્ર જ બદલાઈ ગયું જો કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બધા જ ધારાસભ્યોને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો એવું પણ નથી રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું ભાજપમાં તેઓ ગયા પેટા પણ લડ્યા પણ પ્રજાએ તેમને નકારી દીધા તો તેમનો જ હાથ પકડીને ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી ભાજપમાંથી પેટા લડ્યા અને તેઓ પણ હારી ગયા આજ ટર્મ દરમિયાન બે હજાર સત્તરની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરનારા અને તેના જ થકી કોંગ્રેસને વધુ બેઠકો અપાવવાનો શ્રેય લેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા તો કોંગ્રેસના ટીકાથી વડનગરમાંથી અપક્ષ ચૂંટાયેલા જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ વિધાનસભામાં તેઓ હજુ વિધિવત રીતે અપક્ષ ધારાસભ્ય જ છે અને આ જ ટર્મમાં એવી ઘટના બની કે ગુજરાતની રાજનીતિમાં ક્યારેય ન બની હોય ચાલુ ટમે માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ આખે આખું મંત્રાલય જ બદલાઈ ગયું વિજયભાઈ રૂપાણી ગયા અને સત્તાના સિંહાસન પર બેઠા ભૂપેન્દ્ર પટેલ એ અગાઉ વિધાનસભામાં વિપક્ષના નેતા ધાનાણીએ પણ લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાજીનામું આપી દીધું હતું અને વિપક્ષના નેતા બન્યા સુખરામ રાઠવા હવે આ વખતે ભાજપ કોંગ્રેસ સાથે આપ પણ જંગમાં જોડાતા ચૂંટણી રસપ્રદ બની છે ત્યારે સત્તાનું સમીકરણ શું હોઈ શકે અને અન્ય તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા આપણી સાથે સુરતથી જોડાયા છે રાજકીય વિશ્લેષક નરેશ વરિયા અને સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે વરિષ્ઠ પત્રકાર જય શુક્લ નરેશ સ્વાગત છે તમારું બીબીસી સમાચારમાં સૌથી પહેલાં તો આપણે આ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો અટ્રેક્શન છે આપ કારણ કે શું લાગે છે સ્થાનિક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને જેટલી સફળતા મળી છે શું વિધાનસભાની ચૂંટણીમાં એટલી સફળતા મળી શકશે ક્યાં દેખાય છે આપ આમાં

હવે એના જે મુદ્દા છે આરોગ્યના મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ચૂંટણીમાં આ મુદ્દાઓ ચાલશે એ પ્રકારે કોંગ્રેસે પણ એની રણનીતિ બનાવીને ખૂબ જ વહેલો એનો ધંધેરો કેવા એવા આ સંકલ્પો એને જાહેર કરવા પડ્યા એટલે ચૂંટણીમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જયારે આવી છે અને પ્રથમ વખત એવો પક્ષ આવ્યો છે ગુજરાતની ચૂંટણીમાં કે જે પહેલાથી બે રાજ્યમાં દિલ્હી ગણીએ દોઢ રાજ્ય ગણીએ તો દોઢ રાજ્યમાં એની સત્તા છે અને પ્રથમ વખત તે અહીંયા આવે છે એની પાસે એક મોડેલ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતની રાજનીતિમાંથી કેન્દ્ર સ્તરની રાજનીતિમાં ગયા ત્યારે એની ગુજરાત મોડેલ રજૂ કરીને રાજનીતિ કરી અને એને એને જ સારું એને મળ્યું હતું તો એ model સાથે આવી છે એટલે ગુજરાત ની અંદર આમ આદમી આવવા થી અને હું માનું છું કે એનાથી એક માહોલ બન્યો છે અને એ પણ એને સફળતા મળે કે નહીં પણ ગુજરાતની અંદર એને જે પ્રદર્શન સારું રહેશે અને વોટ ટકાવારી પણ ગઈ વખત કરતા ખુબ જ ઘટશે એવું લાગે છે. ઓકે જોઈએ આપણે જોઈએ તો આ સિવાય બીજો એક મહત્વનો ફેક્ટર છે પાટીદાર હાર્દિક પટેલ તો હવે ભાજપમાં જોડાઈ ગયા છે પણ ધાર્મિક અને અલ્પેશ કથિરિયા બંને આપમાં છે તો શું હજુ બી પાટીદાર ફેક્ટર કામ કરે છે અને કરે છે તો એનું વજન કેટલું છે પાટીદાર એ પ્રભાવી કોમ છે આપણે જોવા જઈએ તો માત્ર વસ્તીની દ્રષ્ટિએ નહીં પણ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પણ થોડો ફ્લેશબેકમાં જોઈએ તો બે હજાર સત્તરમાં અઠ્ઠાવીસ ધારાસભ્યો ભાજપના હતા અને કોંગ્રેસના વીસ હતા બે હજાર બારની વાત કરીએ તો ભાજપના છત્રીસ ધારાસભ્યો હતા અને કોંગ્રેસના ચૌદ ધારાસભ્યો હતા એટલે બે હજાર સત્તરમાં બે હજાર બાર કરતાં આઠ બેઠકો જે પાટીદાર વર્ચસ્વ ધરાવતી હતી એ બેઠકો ભાજપને ઓછી મળી હતી એનું કારણ પાટીદાર આંદોલન હતું પણ હવે ચિત્ર બદલાયું છે આપણે ત્યાર પછી બે હજાર સત્તર પછી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પણ થઈ તેમાં જોયું તો છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો પાટીદાર આંદોલન હવે રહ્યું નથી હાર્દિક હવે ભાજપમાં છે એટલે પાટીદાર આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ કારણ કે સુરતમાં સૌથી વધારે ત્યારે અસર દેખાય હતી પણ આપણે જોઈએ તો ચૂંટણીનું જે પરિણામ આવ્યું એમાં તો કંઈક ચિત્ર આખું જુદું જ પલટાયું હતું પણ દક્ષિણ ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ તો શહેરી વિસ્તારમાં

ઓકે તો આ ફેક્ટર આપણે જોઈએ તો અત્યારે આપણને પેનઆઉટ થતા દેખાઈ રહ્યા છે નરેશજી સાથે અને જય સાથે આપણે ચર્ચા ચાલુ રાખીશું પણ હાલ બીબીસી સમાચારમાં સમય થયો છે એક વિરામનો મળીએ થોડી જ વારમાં

ગયા વખતની વાત કરીએ તો ભાજપને અઢાર અને કોંગ્રેસને ત્રીસ એટલે ગયા વખતે કોંગ્રેસને ઘણો ફાયદો થયો હતો લગભગ એમ કહીએ તો બાર બેઠકો કોંગ્રેસને ભાજપ કરતાં વધારે મળી હતી અમારી સોમનાથના મોરબી જે છે ત્યાં મેરેથોન વિજય મળ્યો હતો ભાજપને પણ લોકસભાની ચૂંટણીમાં મેં અગાઉ પણ કહ્યું તેમ લોકસભાની ચૂંટણીમાં ચિત્ર બદલાઈ ગયું પાટીદાર જે આંદોલન છે એ હવે પ્રભાવી રહ્યું નથી એટલે સૌરાષ્ટ્રમાં આ વખતે કોને પાટીદાર ફેક્ટરનો અને સૌરાષ્ટ્ર ફેક્ટરનો કોને ફાયદો થાય કોને ગેરફાયદો થાય એ કહેવું અત્યારે થોડું અઘરું લાગી રહ્યું છે બીજી તરફ આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અઢાર બેઠકો પર પાટીદાર હાવી છે અને દસ બેઠકો પર કોળી મતદારો હાવી છે એટલે તમામ પાર્ટી જે છે એ કોળી મતદારો અને પાટીદાર મતદારોને પોતાના પક્ષે આકર્ષવા માટે પ્રયત્નો કરશે ઓકે

ચોક્કસ તો આ ઘટનાની અસર થતી દેખાશે પર જોવું રહ્યું પરિણામમાં કે કેટલું રિફ્લેક્ટ થાય છે આ સાથે જ નરેશજી અને જય આપ બંનેનો આભાર બીબીસી સમાચારમાં આ ચર્ચામાં જોડાવા માટે હવે સમાચાર પાકિસ્તાનથી જ્યાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની લોંગ હુમલો થયો છે ઇસ્લામાબાદ જઈ રહ્યા હતા ત્યારે હુમલાવર દ્વારા થયેલા ગોળીબારમાં તેમને પગમાં ગોળી વાગી છે સાંભળી આ હુમલાની પહેલી નજરે જોનારા કેમેરામેન તોસીફ અક્રમને और हम ना खान साहब का कंटेनर इंटरव्यू करने के लिए जाने लगे थे तो उससे पहले ना हम असलम इकबाल साहब का इंटरव्यू करने लगे थे हम जैसे इसम इकबाल साहब को हमने रोका है ना तो साथ ही ना आगे से फायर हुआ तो एकदम से भगदर मच गई रोना शुरू कर दिया लोगों ने खान साहब को गोली लगी खान साहब को गोली लग गई न्याजी साहब थे जुबैर न्याजी साहब वो रोना शुरू हो गए उनके जो भांजे हैं वकील वो रोना शुरू हो गए उसके बाद जो है न काफ़ी भगदर बच गई तो मेरा जैसी बात है सहााफ़ी हैं तो फील्ड में थे तो मैंने कैमरा ऑन रखा मैं आगे गया हूँ मैंने आगे जाके देखा तो खान साहब को लोग उठा रहे थे खान साहब की टांग में गोली लगी हुई थी और जो जो लोग करीब थे उनके सब के ऊपर ब्लड लगा हुआ था कंटेनर के ऊपर दो गोलियों के निशान हैं मैं आपको उसकी भी, भी तस्वीरें भेज देता हूँ जो कंटेनर के ऊपर गोलियाँ लगी हैं जो आगे डी जे पे लड़का है उसको शर्ले लगे हैं उसका भी कमर पे काफ़ी वो है मैं उसकी भी आपको तस्वीर भेज देता हूँ लेकिन एकदम से खान को उन्होंने उठाया और सब एकदम से कंटेनर के ऊपर ना रोना पड़ गया और सारे रोना शुरू हो गए और एकदम से जो है ना वो खान को जल्दी जल्दी वो नीचे लेके गए और नीचे से उन्होंने खान को एम्बुलेंस में नहीं डाला उन्होंने खान साहब को खान साहब की गाड़ी में प्रोटोकॉल वाली गाड़ी में डाला जो जिस गाड़ी में वो ट्रैवल करते हैं उस गाड़ी में डाला और वहाँ से लेके चले गए સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સાથે સાથે અન્ય પણ ઘણા ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વીટ કરીને આ ઘટનાની ટીકા કરતા તુરંત તપાસના આદેશો આપ્યા છે આ સમગ્ર ઘટનાક્રમ પર માહિતી આપી પાકિસ્તાનથી બીબીસી સંવાદદાતા શુમાયલા ખાને આજ યે વાક્યા પાકિસ્તાન મે તકરીબન ચાર બજે કે બાદ પેશ આયા હે આજ ઇમરાન ખાન કે લોંગ માર્ચ કા સાતવા દિન થા और वो वजीराबाद में थे जहाँ से उन्होंने ये मार्च शुरू किया जिसके थोड़ी ही देर बाद गुजरावाला के अल्लाहवाला चौक के करीब उनके कंटेनर के पास फायरिंग की गई और जिसमें कहा जा रहा है कि इमरान ख़ान जो हैं वो ज़ख़्मी हुए हैं पीटीआई की लीडरशिप ने इसको कंफर्म किया और उन्होंने कहा है कि इमरान खान की टांग में गोली लगी है लेकिन वो सेफ़ हैं और उनको लाहौर जो है वो मूव कर दिया गया है इमरान खान के साथ उनके एक करीबी साथी होते हैं सैनिटर हैं फैसल जावेद वो ज़ख्मी हुए हैं उनकी पिक्चर्स जो हैं वो मीडिया पर सर्कुलेट कर रही हैं इस मार्च के बाद जो है वो इमरान खान के सपोर्टर्स ने रिएक्ट किया है पूरे मुल्क के अंदर एक कंसर्न की और एंगर की लहर है ट्विटर पर फ़ौर ही इमरान खान हमारी रेड लाइन का ट्रेंड जो है वो शुरू हो गया है और लोग जो हैं वो काफ़ी इस वक्त परेशान हैं इमरान खान के मार्च को थ्रेट्स थे थ्रेट अलर्ट जो है वो गवर्नमेंट ने इशू किया था उनको कन्वे कर दिया गया था और इसकी सिक्योरिटी भी जो है वो भी पुलिस वगैरह स्कॉट कर रही थी इसको पुलिस पहुंची है मौके पे एक शख्स को अरेस्ट भी किया गया है लेकिन वो सस्पेक्ट है इसलिए अभी ये नहीं कहा जा सकता कि वो उस शख़्स की इन्वॉलमेंट है या नहीं है लेकिन इसका स्केल कितना है अभी ये भी समझ नहीं आ रहा है क्योंकि वो बहुत से सपोर्टर्स इमरान खान के उनके कंटेनर के इर्द गिर्द जो हैं वो हर वक्त मौजूद होते हैं लेकिन कुछ लोग इसमें इंजर्ड भी हुए हैं સો માફ કરશો આ અમારા સંવાદદાતા બીબીસી સંવાદદાતા સુમાયલા જાફરી હતા ન કે સુમાયલા ખાન આ સાથે જ અત્યારે ઇમરાન ખાનની સારવાર ચાલી રહી છે આગળ જોઉં રહ્યું કે શું અપડેટ્સ આવી રહી છે બીબીસી સમાચારમાં સમય થયો છે એક વિરામનો આગળ જોઈશું મહારાષ્ટ્રના પુણેમાં આઈવીએફ કરાવાયો વાછરડાનો જન્મ દેશી બ્રીડના ગૌવંશની ઉત્પત્તિ કરાવવાનો પ્રયાસ મળીએ થોડી જ વારમાં

આ આઈવીએફ ટેકનિક થી જન્મેલું સાહીવાલ પ્રજાતિનું આ પહેલું વાછળું છે તેના પિતા બી એ આઈ એફ ગરિમ પ્રજાતિના છે અને માતા ગાયોની લક્ષ્મી પ્રજાતિની સંવર્ધન માટે અમે ગીર પ્રજાતિના સાંધનો ઉપયોગ કર્યો જે બ્રાઝિલથી લાવવામાં આવ્યો હતો તેના પિતા બ્રાઝિલથી હતા અને માતા ગુજરાતના આ આઈવીએફ ટેકનિકનો ઉપયોગ કરીને આપણે કોઈ શુદ્ધ પ્રજાતિના સાંધ અથવા શુદ્ધ જાતિની ગાયનું સંવર્ધન કરી શકીએ છીએ આ પ્રકારની ગાય 15 થી 20 દૂધ આપી શકે છે કોંતાહી વળુચા પ્રોજેક્ટની શરૂઆત વર્ષ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનોલોજીના ઉપયોગ સાથે કરાઈ હતી આ ટેકનિકનો ઉપયોગ સાહિવાલ રાઠી થારપારકર લાલ સિંધી પ્રજાતિઓ પર થઈ ચૂક્યો છે આ ટેકનિકથી અત્યાર સુધીમાં બાર વાછરડાનો જન્મ થઈ ચૂક્યો છે અને બસો શુદ્ધ પ્રજાતિની ગાયો પેદા કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે તમે દેશી ગાય અથવા મિશ્ર પ્રજાતિથી જન્મેલી ગાય અથવા સ્થાનિક પ્રજાતિનો ઉપયોગ કરી શકો છો તમે ગર્ભને ટ્રાન્સફર કરી શકો છો અને વાછરડાનું સંવર્ધન કરી શકો છો

ઉચ્ચ કક્ષાની પ્રજાતિની છે જ્યારે અન્ય પંચોતેર ટકા ગાયની પ્રજાતિની કક્ષા સાધારણ છે આજનો કટાક્ષ બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો આપના પ્રતિભાવ પણ અમને જણાવી શકો છો આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આવજો